નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ચાર ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં એક નવા મુદ્દા તરફ જઈ રહીએ છીએ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ ચુંબકીય ક્ષેત્ર પસાર થતું હોય સમાન ચુંબકીય ક્ષેત્ર પસાર થતું હોય તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર કેવા પ્રકારની ગતિ કરશે એનો ગતિ માર્ગ કેવો હશે જેના વિશેની આપણે થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે એક આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આધારિત ક્વેશ્ચન જો પૂછવો હોય બોર્ડની અંદર જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકાય તો પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે બી જેટલાના સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા લંબરૂપે ગતિ કરતા વિદ્યુત ભારિત કણના ગતિપથની ચર્ચા કરી અને જરૂરી સૂત્રો મેળવો ત્રણ ગુણની અંદર આ ક્વેશ્ચન પૂછી શકાય તો ચો શરૂ કરીએ કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા વિદ્યુત ભાર કે જેનો ગતિપથ કેવા પ્રકારનો છે તો આપણે આગળ આગળ જ ભણી ગયા કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર હોય આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર વી જેટલા વ્યક્તિ ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ જે છે એનું સૂત્ર આપણે ભણી ગયેલા હતા કે વી जेटला टला जेटला समान चुंबकीय क्षेत्र में गति करता विद्युत भारित कण पर लागत चुंबकीय बल एफ बराबर क्यू into વી ક્રોસ બી આટલા મૂલ્યનું એના ઉપર બળ લાગે છે અને આપણે આમ પણ લખી શકીએ કે એફ બરાબર ક્યુ વી બી સાઈન ઓકે સૌથી પહેલાં સમજો કે આપણે માન બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં જો વિદ્યુત ભારને ગતિ કરાવીએ તો આ વિદ્યુત ભાર કેવા પ્રકારની ગતિ કરશે પછી આપણે સમજીએ કે લંબરૂપે જો ગતિ કરાવીએ તો કેવા પ્રકારની ગતિ કરશે તો ધારો કે આપણે ધારી દઈએ કે કોઈ અવકાશમાં આવા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે એવું ધારી દઈએ ઓકે અત્યારે આ જે પોઈન્ટ હું ચલાવું છું એ સમજવા ખાતર છે ક્વેશ્ચનમાં તમારા પોઈન્ટો લખવાના નથી માની લઈએ કે આ બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે આપણે કોઈ એક ધન વિદ્યુત ભાર કોઈ એક ધન વિદ્યુત ભાર ક્યુ જેટલા ધન વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની જ દિશામાં ગતિ કરાવીએ વી જેટલા વેગથી તો શું થશે તો અહીંયા જુઓ કે સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે નીચે તરફ વિદ્યુત ભાર પણ એ જ દિશામાં ગતિ કરે છે એનો મતલબ વેગનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થયા તો આવી સ્થિતિમાં આ જે સૂત્ર છે એ સૂત્ર કેવું બનશે તો એ લખીએ કે એફ અહીં 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 આગળ લખીએ કે અહીં વી અને બી એક જ દિશામાં છે ટૂંકમાં એમ કહી શકાય કે વી સમાંતર બી છે અને વી સમાંતર બી હોય તો ખૂણો થીટા કેવો થશે ઝીરો ડિગ્રી થાય અને ખૂણો ખૂણોથીટા ઝીરો ડિગ્રી થાય તો લાગતું બળ એફ બરાબર કેટલું થશે ક્યુ વી બી સાઈન ઝીરો સાઈન ઝીરોની કિંમત ઝીરો દેર ફોર લાગતું બળ એફ બરાબર ઝીરો આવી સ્થિતિમાં આ જે વિદ્યુત ભાર છે એના ઉપર કોઈ જ પ્રકારનું બળ નહીં લાગે અને જો વિદ્યુત ભાર ઉપર કોઈ પ્રકારનું બળ નહીં લાગે તો આવી સ્થિતિમાં વિદ્યુત ભાર જેવી રીતે ગતિ કરે છે એ જ રીતે એટલે કે સુરેખ માર્ગ ઉપર પોતાની ગતિ ચાલુ જ રાખશે ફરીથી કહું છું કે માની લઈએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રની જ દિશામાં જો વિદ્યુત ભારને ગતિ કરાવીએ આપણે લંબરૂપે ગતિ કરાવવાનું છે તો ખબર છે પણ પહેલાં એમ ધારી દઈએ કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની જ દિશામાં ગતિ કરે તો એના ઉપર લાગતું બળ તો શૂન્ય થઈ જાય તો આવી સ્થિતિમાં આ વિદ્યુત ભાર એ સુરેખ માર્ગ ઉપર એ જ માર્ગ ઉપર સીધા રસ્તા ઉપર ગતિ કરશે પણ અહીંયા તો વિદ્યુત ભારને કેવી રીતે ગતિ કરાવવાનો છે ક્ષેત્રને લંબરૂપે તો ચાલો અહીંયા આગળ આપણે બીજી એક આકૃતિ દોરીએ કે ધારો કે અહીંયા આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ આ છે સમાન ચુંબકીય ક્ષેત્ર બી આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવે વિદ્યુત ભારને જેમ એનો વેગ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ધાર્યો હતો એટલે કે ખૂણો શૂન્ય ધાર્યો હતો હવે આપણે એવું ધારીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર છે આ જગ્યાએ કોઈ એક ધન વિદ્યુત ભાર છે ક્યુ જેટલો એ આવી દિશામાં એટલે કે વેગનો સદીશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે ચલો એ કન્ડિશન વિચારીએ કે અહીં વી અને બી પરસ્પર લંબ છે દેર ફોર વી લંબ બી આમ લખાય અને વી અને બી લંબ હોય તો ખૂણોથીટા બરાબર થશે નેવું ડિગ્રી તો આ સ્થિતિમાં જે બળ લાગશે એ કેટલું હશે તો ક્યુ વી બી સાઈન નેવું સાઈન નેવું કિંમત વન તો એફ બરાબર થશે ક્યુ બી એટલે કે મહત્તમ બળ લાગે અને જો બળ લાગશે તો શું થશે તો આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં જેવો દાખલ થશે લંબરૂપે એટલે તરત જ એના ઉપર મહત્તમ બળ લાગશે અને બળ લાગવાને લીધે એની જે ગતિની દિશા છે એ ગતિની દિશામાં થોડો ફેરફાર થશે કેવો ફેરફાર થશે ચલો સમજીએ ફેરફાર એમાં કેવો થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે હમણાં જ આ સૂત્ર ભણી ગયા એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી ફરીથી લખીએ એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી આનો મતલબ શું થાય કે લાગતું બળ એ વી અને બી આ બંનેથી બનતા સમતલને લંબ છે એમ કહી શકાય આમ તમે વિચારી શકો આ સૂત્ર અનુસાર બળની દિશા ચેક કરવી હોય તો શું કરો તો લાગતું બળ એ વી અને બી થી બનતા સમતલને લંબ જો વી અને બી થી બનતા સમતલને લંબ હોય તો આ બળ એ વીને પણ લંબ થશે કે નહીં થાય સમજમ પડી જો આપણે આગળના ધોરણોમાં ભણી ગયેલા હતા કે આઈ ક્રોસ જે બરાબર થાય કે આઈ એટલે છે એક્સ અક્ષ જે છે વાય અક્ષ અને કે છે ઝેડ અક્ષ ક્લિયર આઈ અને જેનો ક્રોસ ગુણાકાર કરીએ તો જવાબ મળશે કે કેરેટ તો હું એમ કહું કે કે કેરેટની દિશા કઈ છે તો આઈ અને જેથી બનતા સમતલને લંબ તો વિચારો એક્સ અક્ષ અને વાય અક્ષ થી બનતા સમતલને લંબરૂપે ઝેડ અક્ષ થવાની કે નહીં તો શું આ ઝેડ અક્ષ એ આઈને પણ લંબ હશે એટલે કે આ ઝેડ અક્ષ રહી એ એક્સને પણ લંબ હશે હા વિચારો એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ જો ઝેડ અક્ષ એક્સ અને વાયથી બનતા સમતલને લંબ હોય તો આ જ ઝેડ અક્ષ એ એક્સને પણ લંબ હશે અને વાયને પણ લંબ હશે તો આનો મતલબ શું થયો કે બળ એ વી અને બી થી બનતા સમતલ ને લંબ હોય તો આ બળ એ વીને પણ લંબ હશે ક્લિયર તો અહીંયા આગળ મુદ્દાનો આપણે ઉલ્લેખ કરીએ એ મુદ્દો આપણે અહીંયા લખીએ કે સૂત્રમાં બળ એફ એ વી અને બી થી બનતા સમતલને લંબરૂપે હશે ધેર ફોર આ બળ એફ એ વીને પણ લંબરૂપે હશે ખબર પડી ગઈ લાગતું બળ એ વી અને B થી બનતા સમતલ ને આપણે જે કણને ગતિ કરાવીએ છીએ આવી દિશામાં ગતિ કરે છે હવે વી અને બી થી બનતા સમતલ ને લંબરૂપે જમણા હાથનો સ્ક્રુ મૂકો અને આ સ્ક્રુને વી થી બી તરફ વી થી બી તરફ ફેરવતા જો તો સ્ક્રૂ ખુલશે અને સ્ક્રૂ ખુલશે એટલે ઉપર તરફ જશે તો લાગતું બળ ઉપર તરફ મળ્યું તો આ બળ એ વી અને બીથી બનતા સમતલને તો લંબ છે જ સાથે સાથે વીને પણ લંબ થવાનું અને જો બળ એ વેગને લંબ હોય તો આગળનું ધોરણમાં સમતલમાં ગતિ જેમાં નિયમિત વર્તુળ આકાર ગતિ વિશેની આપણે ચર્ચા કરી હતી અને નિયમિત વર્તુળાકાર ગતિમાં આપણે એક આવો પોઈન્ટ આવતો હતો જેમ કે અહીંયા વિચારો કે ધારો કે આ જે કણ હતો એ કણ આ જગ્યાએ પહોંચ્યો ઓકે જેવો આ જગ્યાએ પહોંચ્યો એનો વેગ તો આ દિશામાં છે પણ જેવો આ જગ્યાએ પહોંચ્યો તો એનો વેગ અને લાગતું બળ ધારો કે ઉપર તરફ છે એવું માની લો તો બળ અને વેગ પરસ્પર લંબ હોવાને લીધે કણ એ બળની દિશામાં થોડો ફંટાશે એટલે કણ થોડો ફંટાઈ અને ઉપર તરફ જશે આ જગ્યાએ આવ્યો તેનો વેગ થઈ ગયો આવી દિશામાં હવે આ વેગ અને બળ એ પણ પરસ્પર લંબ થશે માટે કણ થોડો હજી ફંટાશે આમ જે કણ સીધો જવો જોઈતો હતો માની લઈએ કે આપણે રસ્તા ઉપર ગતિ કરતા કરતા જઈએ છીએ અચાનક પવન આવે છે સાયકલ લઈને જઈએ અચાનક પવન આવે તો આપણી ગતિ જે સીધી થતી હતી પવનના લીધે થોડી ફંટાઈ જવાની તો એવું જ થશે કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો કરતો જતો તો પરંતુ બળ જે ઉપર તરફ લાગતું હતું એ બળની અસર હેઠળ જે ગતિ કરતો કરતો જતો હતો એ ધીમે 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 કરતો પોતાનો માર્ગ જે છે એ એનો રસ્તો જે હતો એ રસ્તો હવે ધીમે 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 કરતો ઉલટાવા માંડે છે એટલે કે જો આટલું મગજમાં યાદ રાખો કે જો વેગ અને લાગતું બળ પરસ્પર લંબ હોય તો આવી સ્થિતિમાં કણ હંમેશા નિયમિત વર્તુળ આકાર ગતિ કરતો હોય તો અહીં આગળ લખીએ કે એફ દેર ફોર એફ લંબ વી માટે કણ ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળાકાર ગતિ કરશે ક્લિયર કરતો હોય ત્યારે વિદ્યુત ભારિત કણના ગતિપથની ચર્ચા કરો તો એનો ગતિપથ કેવો થશે નિયમિત વર્તુળ આકાર એનો ગતિપથ થાય એટલે ધારો કે જો અહીંયા આગળ વિચારીએ આ જગ્યાએ આપણે એનો ગતિપથ વિચારીએ એ કણનો ગતિપથ કયો થશે આવો વર્તુળ આકાર ટાઈપનો હવે વિચારો કે બળ અને તમે અગિયારમાં ધોરણની અંદર સમતલમાં ગતિમાં છેલ્લો મુદ્દો હતો નિયમિત વર્તુળ આકાર ગતિ એમાં તમે આવું ભણી ગયેલા છો કે ધારો કે કોઈ કણ વર્તુળ આકાર માર્ગમાં ગતિ કરે છે માની લો કે આ કણ ગતિ કરતો કરતો આ જગ્યાએ આવ્યો આ જગ્યાએ આ કણના વેગનો સદિશ લેશો તો એના સ્પર્શકની દિશામાં વેગ વી હવે તમે એમાં જ ભણી ગયેલા છો કે જ્યારે કોઈ કણને વર્તુળ આકાર માર્ગે ગતિ કરાવીએ તો આ કણને એક કેન્દ્રગામી બળ લાગતું હશે અને એ બળ હશે કેન્દ્ર તરફની દિશામાં આ દિશામાં કેન્દ્રગામી બળ લાગતું હશે ચલો ધારો કે કણ ગતિ કરતો કરતો આ જગ્યાએ આવ્યો તો ત્યાં એના વેગનો સદિશ આવી દિશામાં મળશે તો આ જગ્યાએ એનો આ જગ્યાએ એનો કેન્દ્રગામી બળ એફ આ દિશામાં હશે કણ ગતિ કરતો કરતો આ જગ્યાએ આવ્યો એનો વેગનો સદિશ આ દિશામાં હશે ધારો કે ધા એનું બળ આ દિશામાં આવશે ઓકે કણ ગતિ કરતો કરતો આ જગ્યાએ આવ્યો એનો વેગનો સદિશ આ દિશામાં તો કેન્દ્રગામી બળ મળશે અંદર તરફ તો જુઓ દરેકમાં જુઓ દરેક પોઈન્ટો આગળ જુઓ કે બળ અને વેગ પરસ્પર લંબ છે અને જ્યારે જ્યારે વેગ અને બળ પરસ્પર લંબ હોય તો આવી સ્થિતિમાં જે કણ ગતિ કરશે એ કણની ગતિ કેવી હશે નિયમિત વર્તુળ આકાર ગતિ હશે તો આપણે પહેલો પોઈન્ટ એના ગતિપથની ચર્ચા કરો તો આપણે ગતિપથની ચર્ચા કરી દીધી છે હવે એના માટે જરૂરી સૂત્રો મેળવી તો આપણે એક કામ કરીએ જે બુકમાં જે થિયરી જે પ્રમાણે આકૃતિ આપી છે એ પ્રમાણે આકૃતિ અહીંયા દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો બુકમાં તમને અંદર તરફ જતી દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તો અંદર તરફ જતી ચુંબકીય ક્ષેત્ર લઈએ અને કોઈ કણ આ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે કણ આપણે લઈ લઈએ આ જગ્યાએ ઓકે પ્લસ ક્યુ જેટલો એક વિદ્યુત ભાર છે જે વી જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો આ જે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે તો એનો ગતિપથ અહીંયા આપણે દર્શાવી દઈએ કે એ કણ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે આ વર્તુળાકાર માર્ગના અમુક અમુક બિંદુઓ વિચારી દઈએ એક બે ત્રણ ચાર એટલે કણ જ્યારે ગતિ કરતો કરતો જતો હશે તો એ વર્તુળાકાર માર્ગના આ બધા બિંદુઓ પાસે એનો વેગ અને બળ પરસ્પર કેવા હશે લંબ રૂપે હશે ઓકે જો વેગ અને લાગતું બળ એ પણ લંબ આ બિંદુ પાસે વેગ અને લાગતું બળ એ પણ લંબ રૂપે આ બિંદુ પાસે પણ વેગ અને લાગતું બળ પણ લંબરૂપે હશે ક્લિયર તો આપણને ખબર પડી ગઈ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે જ્યારે કોઈ કણને ગતિ કરાવીએ છીએ ત્યારે તે કણ વર્તુળ આકાર માર્ગે ગતિ કરે છે કેમ કારણ કે આ કણનું બળનો સદિશ અને વેગનો સદિશ પરસ્પર લંબ છે અને બળનો સદિશ અને વેગનો સદિશ પરસ્પર લંબ હોય તો આવી સ્થિતિમાં કણની ગતિ એ નિયમિત વર્તુળ આકાર પ્રકારની ગતિ થાય છે તો કણ નિયમિત રીતે વર્તુળ આકાર માર્ગમાં ગતિ કરશે આપણે ધારી દઈએ કે આ વર્તુળાકાર જે માર્ગ છે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આર જેટલી છે ઓકે ચલો તો આના વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો અહીંયા લખીએ કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી વીવેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા કણ પર લાગતું બળ એફ બરાબર ક્યુ વી બી આટલું હશે વી જેટલા વેગથી બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર બી જેટલું છે વી જેટલા વ્યક્તિ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો કોઈ કણ હોય તો એ કણ ઉપર લાગતું બળ એફ બરાબર ક્યુ વી બી થીટા બરાબર નેવું ડિગ્રી થઈ જશે એટલે ક્યુ વી બી જેટલું હશે પણ આપણને ખબર છે કે આ જે બળ છે જે આ બળ લાગે ચુંબકીય બળ એ આ દેખાય ને એ ચુંબકીય બળ છે પણ આ ચુંબકીય બળ એ તો વર્તુળાકાર માર્ગ માટે કેન્દ્રગામી બળનું કામ કરે છે જે ચુંબકીય બળ એ ચુંબકીય બળ માર્ગ માટે કેન્દ્રગામી બળનું કામ કરે છે તો વર્તુળ આકાર માર્ગ માટે માર્ગમાં ગતિ કરતા કણ પર લાગતું કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે એફ બરાબર એમ વી સ્ક્વેર બાય આર આને કહીએ સમીકરણ બે તો આપણને ખબર પડી ગઈ કે વી જેટલા વ્યક્તિ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કોઈ કણ હોય તેના ઉપર આટલું બળ લાગશે અને આ બળ એ વાસ્તવમાં કેન્દ્રગામી બળ પૂરું પાડશે તો આ બંને બળોના સૂત્રોને આપણે સરખાઈ દઈએ તો સમીકરણ એક અને ને સરખાવતા તો શું થશે ક્યુ વી બી બરાબર એમ સ્ક્વેર બાય આર મારે એ ચેક કરવું છે કે આ કણ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરશે તો એની ત્રિજ્યા આર કેટલી હશે ઓકે ચલો ત્રીજ્યા આરને કરતાં બનાવવા માટે એક વી કેન્સલ કરી દઈએ તો આર બરાબર એમ વી બાય ક્યુ તો આ ત્રીજાનું એક સમીકરણ મળ્યું સમીકરણ ત્રણ એ જ્યારે કોઈ કણ વિવેગથી બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થશે ત્યારે એના વર્તુળ આકાર માર્ગની ત્રિજ્યા આ સૂત્રની મદદથી મળશે ક્લિયર ઓકે હવે જોઈએ ચલો આ સૂત્ર ઉપર થોડું ફોકસ કરીએ માની લો કે અહીંથી આપણે જે વિદ્યુત ભાર દાખલ કરીએ છીએ એ ઇલેક્ટ્રોન છે અથવા તો પ્રોટોન લઈ લઈએ ચલો પ્રોટોન છે ધન વિદ્યુત ભાર પ્રોટોન છે પ્રોટોન તમે અંદર દાખલ કરો છો પ્રોટોનનું દળ છે એક કણ લીધેલો છે પ્રોટોન જ છે તો પ્રોટોનનું દળ તો નિશ્ચિત થઈ ગયું હવે આ કણને પહેલા ઓછા વેગથી દાખલ કરાઈએ ઓછા વેગથી તમે દાખલ કરો ઓછા વેગથી તમે જ્યારે દાખલ કરશો ત્યારે આ કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ તો કરશે પણ એનો વેગ ઓછો છે હવે વેગ ઓછો હોવાને લીધે આ સૂત્રમાં થોડો ફેરફાર કરીને આમ લખીએ એમ બરાબર વેગમાન પી થાય આમ લખી શકીએ કે પી બરાબર વેગમાન હવે જો કણ અથવા તો પ્રોટોન ઓછા વેગથી ગતિ કરશે તો એ કણ ચુંબકીય ક્ષેત્રમાં જે વર્તુળાકાર ગતિપથ બનાવશે એની ત્રિજ્યા પણ કેવી હશે ઓછી જો પ્રોટોન વધારે વેગથી દાખલ થશે તો એ વધારે વેગના લીધે જે વર્તુળાકાર માર્ગ બનાવશે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેવી થશે વધી જશે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ જે તે કણ કેટલા વેગથી અથવા તો કેટલા વેગમાનથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે એના ઉપર આધાર રાખશે તો અહીં આગળ હું સાઈડમાં એક પોઈન્ટ લખું છું આના ઉપરથી આ જગ્યાએ એક પોઈન્ટ બના બનાવું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જો ગતિ કરતા કણનું વેગમાન વધારે તો ગતિ માર્ગની ત્રિજ્યા વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો ગતિ કરતાં કણનું વેગમાન વધારે તો ગતિ માર્ગની ત્રિજ્યા વધારે ઘણા પ્રશ્ન એમ થાય કે વેગમાનના બદલે એકલો વેગ લખીએ તો ના ચાલે ચલો આપણે એક કામ કરીએ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન લઈ લઈએ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન લઈએ આ બંને કણોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરીએ પણ કેવી રીતે એક સમાન વેગથી સમજો બે કણ લઈએ એક પ્રોટોન છે ને એક ઇલેક્ટ્રોન આ બંને કણોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક સમાન વેગથી દાખલ કરો તો શું આ બંને કણોના લીધે જે મળતા ગતિપથ વર્તુળ આકાર હતા બંનેની ત્રિજ્યા એક સમાન હશે બંનેને તો એક સમાન વેગથી આપણે દાખલ કર્યા છે તો જવાબ છે ના કેમ બંનેનો વેગ સમાન છે તો મળતા વર્તુળ આકાર ગતિપથની ત્રિજ્યા સમાન ના થાય પણ બંને કણો કણો અલગ અલગ છે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે મતલબ કે બંનેનું દળ અલગ અલગ છે અને દળ અલગ અલગ હશે તો ત્રિજ્યા પણ બદલાશે એટલા માટે એકલો વેગ નહીં લખ્યો વેગમાન લખ્યું છે જો ગતિ કરતાં કણનું વેગમાન વધારે હશે તો ગતિ માર્ગની ત્રિજ્યા કેવી થશે વધારે બરાબર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમસીક્યુ માટે યાદ રાખવાનો છે ક્લિયર હવે આપણે કામ કરીએ આ જે સૂત્ર હતું સમીકરણ નંબર ત્રણ એમાં થોડા ફેરફાર કરીએ સમીકરણ નંબર ત્રણ આ રીતે હતું કે આર બરાબર એમ છેદમાં ક્યુબી હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ કણ એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એવા માર્ગને આપણે ચાક ગતિ કરતો કણ પણ કહી શકીએ ખબર છે ચાક ગતિનો મતલબ શું કોઈ પણ કણ એક ધરીને અનુલક્ષીને નિયમિત રીતે વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ કણ ચાક ગતિ કરે છે એમ કહેવાય તો અહીંયા આગળ કણ પણ ચાક ગતિ કરતો હશે અને ચાક ગતિ કરતો હોય તો એવા કણની કોણીય ત્રિજ્યા તમે વ્યાખ્યાયિત કરી શકો છો ક્લિયર તો આપણે એક કામ કરીએ તો જે ચાક ગતિને લગતા જે સૂત્રો હતા એ સૂત્રોને અહીંયા આગળ ફેરવવાનો પ્રયત્ન કરીએ ઓકે તો આર બરાબર ચલો એમ v बराबर आपने लिखिए r ओमेगा v बराबर r ओमेगा मुक्की दीजिए <coughs> तो r ओमेगा छेद में q b r बराबर m r omega upon q b चलो ओमेगा ना आपने करता बनाइए r r कैंसिल करी ओमेगा ने करता बनाइए तो ओमेगा बराबर q b छेद में m ओके ઓમેગા બરાબર શું લખાય ટુ પાય એફ આવૃત્તિ સ્વરૂપમાં લખવું હોય તો ઓમેગા બરાબર ટુ પાય એફ બરાબર ક્યુબી છેદમાં એમ ઓકે આમાંથી જો એફ કરતા બનાવ તો આમાંથી હું એફ ના કરતા તો શું થાય એફ બરાબર ક્યુબી છેદમાં ટુ પાય એમ તો જે કણ ગતિ કરશે એ કણની આવૃત્તિ જો મેળવવી હોય તો આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ ગતિ કરતા કણની આવૃત્તિ આ સૂત્રની મદદથી મળશે અને આવૃત્તિ જો મળી જાય તો આવર્તકાળ પણ મળી જશે તો આના ઉપરથી આવર્તકાળ શોધીએ તો એફ બરાબર વન અપોઈન્ટ ટી બરાબર ક્યુબી છેદમાં ટુ પાય એમ એટલે કે ટી બરાબર ટુ પાય એમ છેદમાં ક્યુ બી તો ગતિ કરતા કણ માટે આવર્તકાળનું સૂત્ર મેળવો એમ પણ પૂછાય તો આ સૂત્ર આવર્તકાળનું સૂત્ર મળી ગયું ક્લિયર એકવાર ફટાફટ જોઈ લો થોડું હજી બાકી છે થોડું આપણે અંદર હજી કેટલાક મુદ્દાઓ આપણે ક્લિયર કરવા છે જો એક ત્રીજ આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ આના ઉપરથી આપણે દાખલા ગણીશું આ પણ સૂત્ર અને આવર્તકાળનું ચલો હવે એક પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપજો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણના ગતિ માર્ગ કણનો જે ગતિ માર્ગ છે એની ત્રિજ્યા એના વેગ ઉપર આધાર રાખે છે બરાબર એટલે કે વેગ વધારે તો ત્રિજ્યા વધારે વેગ ઓછો તો ત્રિજ્યા ઓછી કોઈ એક જ કણ માટે પ્રોટોન તો પ્રોટોન ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન શું પ્રશ્ન પૂછવું સાંભળજો માની લઈએ કે આ કણના વેગમાં ફેરફાર કરીએ તો ત્રિજ્યામાં તો ફેરફાર થવાનો જ છે તો શું એને લગતા એને એના લીધે એની આવૃત્તિ અને આવર કાળમાં ફરક પડશે જો કણ જો કણ જે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે એના વેગમાં ફેરફાર કરી દઈએ તો એની ત્રિજ્યામાં પણ ફેરફાર થાય છે એ તો ખબર જ છે તો આના લીધે શું એની આવૃત્તિ અને આવરકાળમાં ફરક પડશે

માટે આવટ કાળ પણ કેવો થશે અચળ તો પ્રશ્ન માં પૂછી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હેડિંગમાં લખી દેજો હાંસિયામાં લખી દેજો કે ક્યુ જેટલા વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરીએ સોરી લંબરૂપે દાખલ કરીએ ત્યારે જો તેનો વેગ બદલીએ જો તેના વેગમાં ફેરફાર કરીએ તો તેની ત્રિજ્યામાં ફેરફાર થાય છે પરંતુ તેની આવૃત્તિ અને આવટકાળ હંમેશા અચળ રહેતા હોય છે તો હું અહીં આગળ એ મુદ્દો લખું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે એમસીક્યુ માટે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારના વેગમાં ફેરફાર કરવામાં આવે તો વેગમાં ફેરફાર કરવામાં આવે તો તેના ગતિપથની ત્રિજ્યામાં ફેરફાર થાય છે પરંતુ તેની આવૃત્તિ અને આવર્તકાળ અચળ રહે છે બરાબર સૌથી મહત્વનો મુદ્દો ક્લિયર તો અહીંયા સુધીનો આ એક પ્રશ્નનો એક વિભાગ પૂરો થયો જરૂરી સૂત્રો મેળવો તો આપણે જરૂરી સૂત્રો મેળવી દીધા છે તો એક સૂત્ર યાદ રાખો આ પણ યાદ રાખો ને આપણ યાદ રાખો ઓકે હવે બીજો પ્રશ્ન લઈએ બીજો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સમજીએ પેલા પ્રશ્નનું હું ટાઈટલ લખું છું જો ટાઇટલા પ્રમાણે છે કે બી જેટલા સમાન ચુંબકીય પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્ર સાથે જેટલા સમાન ચુંબકીય પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય क्षेत्र क्षेत्र साथे, थीटा कोण कौन? थीटाको वी वेग थी दाखल थता? वी, वेग थी दाखल थ विद्युत भारित कणना વિદ્યુત ભારિત કથની ચર્ચા કરો ગતિ પથની ચર્ચા કરો આ છે બે ગુણનો પ્રશ્ન સમજો શું કીધું છે કે બી ચલો આગળનો જે પ્રશ્ન હતો આ પ્રશ્નમાં ફરક શું છે તો આગળનો પ્રશ્ન આ રીતે હતો કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ક્ષેત્રને લંબરૂપે જો કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ કરીએ તેનો ગતિપથ વર્તુળ આકાર મળ્યો પરંતુ અહીંયા આગળ જે વિદ્યુત ભાર દાખલ કરવાનો છે એ ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે આપણે જો બે ઘટના જોઈતી ક્ષેત્ર સાથે થીટા બરાબર ઝીરો ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો સુરેખ માર્ગે ગતિ કરે અને જો ક્ષેત્ર સાથે લંબરૂપે એટલે બરાબર નેવ ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો વર્તુળાકાર ગતિ કરે પણ માની લો કે કણ એ ઝીરો ડિગ્રી કે નેવ ડિગ્રી સિવાય કોઈ થીટા જેટલા ખૂણે દાખલ થાય ચુંબકીય ક્ષેત્રમાં તો શું અસર થશે તો એના માટે હું પહેલાં આકૃતિ દોરી કાઢું છું ત્યારબાદ તમને એના વિશેની ચર્ચા સમજાવું છું એના ગતિપથ વિશે આપણે પછી સમજવાનું છે એક્સ અક્ષ વાય એક્સ અને ઝેડ અક્ષ આ દર્શાવ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર બી છે ઓકે પહેલાં હું આખી આકૃતિ દોરી કાઢું ત્યારબાદ તમને એના વિશેની માહિતી આપી દઉં ઓકે ચલો સમજીએ હવે અહીં આગળ ધારો કે પ્લસ ક્યુ જેટલો એક વિદ્યુત ભાર છે ચલો પેલા સમજીએ કે ફરીથી પ્રશ્ન લો તો ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે બી જેટલા સમાન ચુંબકીય પ્રેરણા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે ક્ષેત્ર સાથે કોઈ થીટા જેટલા ખૂણે જેમ કે અહીંયા આગળથી કોઈ એક વિદ્યુત ભાર છે આમ ચુંબકીય ક્ષેત્ર આવી રીતનું છે હું આમ એને લંબ થાય ધારો કે હું આવા કોઈ ખૂણા ઉપર વિદ્યુત ભાર નહીંથી જવા દઉં દાખલ કરું તો દાખલ થતાં વિદ્યુત ભારિત કણના ગતિપથ કેવો મળે છે તો ઓકે તો અહીંયા આગળ આપણને ખબર પડી કે જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તેનો ગતિપથ વર્તુળ આકાર હોય છે અને જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર નીજ દિશામાં દાખલ થાય તો એનો ગતિપથ સુરેખ હોય છે આ બંને મુદ્દા હાસ્યમાં કોઈ એક જગ્યાએ લખી દેવાના યાદ રાખવાના ઓકે અહીંયા આગળ તમને દેખાય છે કે કોઈ એક વિદ્યુત ભારને હું દાખલ કરું છું પણ આ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે ધારો કે હું અહીંયા માની લો કે આ થીટા જેટલા ખૂણા ઉપર આ જે દેખાય છે એ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારના વેગનો સદિશ આવી દિશામાં છે જે ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બનાવે છે આ સ્થિતિમાં આ વેગના આપણે બે ઘટકો લઈ લઈએ એક ચુંબકીય ક્ષેત્રની દિશામાં જેને વી સમાંતર કહીએ એક ઘટક છે વી સમાંતર અને બીજો ઘટક મળશે ચુંબકીય ક્ષેત્રને લંબ બીજો છે વી લંબ હવે શું થશે તો વેગના આપણને બે ઘટક મળ્યા એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર મળ્યો અને બીજો ચુંબકીય ક્ષેત્રને લંબો મળ્યો તો જે ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એ ઘટકના લીધે જે પણ કણ હશે એ સુરેખ ગતિ કરવાનો મેં તમને હમણાં જ બે મુદ્દા હાસ્યામાં લખવાના કીધા હતા કયા ફરીથી યાદ કરાવું છું જો કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર દાખલ થાય તો કણની ગતિ સુરેખ ગતિ બનશે જો કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો કણની ગતિ વર્તુળાકાર ગતિ થશે અહીંયા આગળ કણ થીટા જેટલા ખૂણા ઉપર દાખલ થતો હોવાથી એના બે ઘટકો મળ્યા એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને બીજો લંબ જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે જેના લીધે કણ સુરેખ ગતિ કરશે અને જે ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે એ ઘટકના લીધે કણ वर्तुलाकार मार्ग की गति पर कर से। तो समांतर घटक ना लीधे कण चुंबकीय क्षेत्र ने समांतर दाखल थतो थी ते सुरेख मार्गे गति કરશે અને લંબ ઘટકના લીધે શું થશે લંબ ઘટકના લીધે એ વર્તુળમય ગતિ કરશે પણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો હોવાથી તે વર્તુળ આકાર માર્ગે ગતિ કરશે તો કણ તો થીટા જેટલા ખૂણા ઉપર ગતિ કરે છે જેના બે ઘટકો છે એક લંબ અને બીજો સમાંતર તો આ બંને ઘટકોના લીધે કણ એ સુરેખ ગતિ પણ કરશે અને સાથે સાથે વર્તુળ આકાર માર્ગે પણ ગતિ કરશે તો અહીં આગળ કણની ગતિ મેં દર્શાવેલી છે અહીંયા આટલો જે ભાગ છે એ ભાગને એ કણની પીચ કહેવાય છે કણના ગતિમાર્ગની ચલો પેલા આપણે સમજીએ કે કણ જે આ ગતિ કરતો કરતો જાય છે તો એના ગતિમાર્ગને કેવો ગતિમાર્ગ કહેવાય કણ સુરેખમાં પણ આગળ વધે છે અને વર્તુળાકાર માર્ગે પણ આગળ જાય છે માટે આવા પ્રકારની ગતિને હેલિકલ પ્રકારની ગતિ કહેવાશે ધેર ફોર કણ હેલિકલ પ્રકારની ગતિ કરશે જે સુરેખ પણ હશે અને વર્તુળાકાર પણ હશે માટે હેલિકલ પ્રકારની ગતિ થાય આ જે હેલિકલ પ્રકારની ગતિ હતી એના વર્તુળાકાર માર્ગની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહેવાશે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કરતો જેમ કે સ્પ્રિંગ વિચારો સ્પ્રિંગ આટા આગળ પણ જતા હોય અને સ્પ્રિંગ લાંબી પણ સુરેખ માર્ગે આગળ પણ લાંબી પણ જતી હોય તો આ સ્પ્રિંગમાં એની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યાને આપણે હેલિક્સની ત્રિજ્યા કહીશું હવે આ બે જે ભાગ છે અહીંયા આટલાથી આટલા સુધીના અંતરને આપણે પીચ તરીકે ઓળખીએ પીચની વ્યાખ્યા કેવી શું કહેવાય તો જ્યારે કણ એક પરિભ્રમણ પૂરું કરે એક પરિભ્ર ભ્રમણ પૂરું કરે એ દરમિયાન એ બંને વચ્ચેના અંતરને એક પરિભ્રમણ પૂરું કરે છે ત્યાં સુધીના એના અંતરને આપણે પીચ તરીકે ઓળખીએ તો પીચની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે એક પરિભ્રમણ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત ભારિત કણે ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પીચની વ્યાખ્યા લખીએ એક પરિભ્રમણ પૂર્ણ કર્યા બાદ એક પરિભ્રમણ પૂર્ણ કર્યા બાદ વિદ્યુત ભારિત કણે ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પીચ કહે છે ઓકે તો કણ જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે છે તો આવી સ્થિતિમાં આ કણે ક્ષેત્રની દિશામાં જે અંતર કાપ્યું જેને આપણે પીચ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આપણે આ મેળવી દીધું છે હવે આપણે પીચનું સૂત્ર મેળવવું છે ચલો પીચનું સૂત્ર શું થશે તો પીચ બરાબર પીચ એટલે કે અંતર અંતર બરાબર વેગ ગુણ્યા સમય જો અંતર એક્સ અક્ષની દિશામાં વેગ પણ એક્સ અક્ષની દિશામાં તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અથવા તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય હતો એમાં અંતર કરતા બનાવો અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો પીચ બરાબર વેગ ગુણ્યા સમય તો વેગનો કયો ઘટક આવશે તો પીચ જે દિશામાં છે એક્સ અક્ષની દિશામાં તો વેગનો પણ એ જ ઘટક એટલે વિસમાંતર ગુણ્યા સમય એટલે

ક્યુ બી હવે વી સમાંતર એ તો વાસ્તવમાં કોસ ઘટક પણ કહેવાય આના, સાઈન ઘટક પણ કહેવાય તો વી સમાંતરને આપણે કોસ ઘટક સ્વરૂપે લખીએ તો પીચ બરાબર ટુ પાય એમ વી કોસ છેદમાં ક્યુ બી તો આ પીચનું સૂત્રક કેટલી પીચ હશે હેલિકલ માર્ગે જ્યારે કણ કરતો કરતો જશે તેની પીચ કેટલી હશે તો એ પીચ માટેનું સૂત્ર આપણને આ મળી ગયું છે ક્લિયર તો એકદમ ઇઝી થિયરી છે કે બી જેટલા સમાન ચુંબકીય પ્રેરણા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટાકૂણે વી જેટલા વેગથી યાદ રાખજો બંને થિયરી મિક્સ થઈ જાય એવી છે પણ યાદ શું રાખવાનું કે જો થીટાકૂણે કીધો હોય તો હેલિકલ માર્ગ થાય વી જેટલા વેગથી દાખલ થતો વિદ્યુત ભારિત કણ એના ગતિપથની આપણે આટલી આવી રીતે ચર્ચા કરી શકીએ તો આ એક પ્રશ્ન પૂરો થાય છે હવે આના ઉપર આધારિત આપણે એક દાખલો ગણીએ ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ ત્રણ આપણે જે સૂત્રો ભણી ગયા એના ઉપર આધારિત દાખલા છે ઉદાહરણ નંબર ત્રણ ઓકે રકમ લખી દઉં છું રકમ એકદમ નાની છે લખી દઉં છું કે છ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત ટેસ્લા છ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત ટેસ્લા જેટલા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ત્રણ ગુણ્યા દસ સાત ગાત મીટર પ્રતિ સેકન્ડ ત્રણ ગુણ્યા સાત ગાત મીટર પ્રતિ ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ગતિ માર્ગની ત્રિજ્યા કેટલી હશે ગતિમાર્ગની ત્રીજા કેટલી હશે બીજો પોઈન્ટ કીધો છે કે તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રો વૉલ્ટમાં શોધો એની ઉર્જા પણ શોધવાની છે અમુક કિંમતો આપેલી છે કે એક ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર એક ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર એક ઇલેક્ટ્રો વોલ્ટ બરાબર આપી છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાત જોડ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ગાત જૂલ આ એક કિંમત આપી છે સાથે સાથે બીજી પણ કિંમતો આપી છે જોઈએ ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે એમ ઇ બરાબર નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ કિલોગ્રામ ત્યારબાદ એટલે નવ જ આપી છે કિંમત નવ ગુણ્યા દસની એકત્રીસ કિલોગ્રામ માઇનસ એકત્રીસ ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપી દીધો છે

કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક ઇલેક્ટ્રોન આટલા વ્યક્તિ ગતિ કરે એનો મતલબ એ થતો કે વર્તુળ માર્ગે એનો ગતિમાર્ગ હશે કારણ કે અહીંયા લંબરૂપે આપી દીધું છે આ લંબરૂપે આપી એનો મતલબ પહેલી થિયરી કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જ્યારે વિદ્યુત ભાર દાખલ થાય છે તેનો ગતિમાર્ગ હોય છે વર્તુળ આકાર એને ઝડપ આપી દીધી છે વેગ આપ્યો ત્રણ ગુણ્યા દસની ની સાત ગાત મીટર પ્રતિ સેકન્ડ ત્રણ ગુણ્યા દસની સાત ગાત મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા આર શોધવાનું છે અને એની ઉર્જા ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો કઈ ઉર્જા આવશે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય વેગ આપ્યો હોય તો ગતિ કરતો હોય તો કઈ ઉર્જા આવશે ગતિ ઉર્જા સ્વાભાવિક છે ચલો ગતિ ઉર્જાને આપણે ઈ સંજ્ઞાથી દર્શાવીએ એ આપણે શોધવાનું છે ચલો પહેલાં તો ત્રીજિયા આર શોધવા માટેનું સૂત્ર આપણે આગળ જોઈ કાઢ્યું કે ત્રીજા આર બરાબર એમ વી અપોન ક્યુ બી સૂત્ર પહેલું જ ઓકે જ્યાં એમ તરીકે ઇલેક્ટ્રોનનું દળ તો લખીએ એમ ઇ વી અપોન ક્યુ ક્યુ તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એટલે ઈન્ટુ બી કિંમતો મૂકીએ ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું નવ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ગાત વેગ આપી દીધો ત્રણ ગુણ્યા દસની સાત ઘાત છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર વન પોઈન્ટ સિક્સ ટુ માઇનસ નાઇન્ટીન ગુણ્યા એટલે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છ ગુણ્યા દસની માઇનસ ચાર ગાત ચલો કેટલો આવશે અહીંયા આગળ આટલા તો થઈ જશે ત્રણ છ ઓકે તમે કેલ્ક્યુલેટ કરો તો કેલ્ક્યુલેટ કરવાથી તમને જવાબ મળશે ઉપરના ભાગમાં મળશે નવ ગુણ્યા દસની નવ ગુણ્યા દસની માઇનસ ચોવીસ ગાથ છેદમાં હશે સોળ દુ બત્રીસ એટલે ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસની ઓગણીસ માઇનસ ચાર માઇનસ ત્રેવીસ ગાથ નવ ભાગ્યા ત્રણ પોઈન્ટ બે કરો તો એ કિંમત મળશે બે પોઈન્ટ બાર ગુણ્યા દસની માઇનસ એક ઘાત થશે અને આમ પણ લખાય કે અઠ્યાવીસ પોઈન્ટ બાર ગુણ્યા દસની માઇનસ બે ઘાત ત્રીજ્યા છે તો મીટરમાં આવશે આર આ મીટરમાં ત્રિજ્યા આવી છે હવે આના આમ પણ લખી શકાય કે આર બરાબર દસની માઇનસ બે તો સેન્ટીમીટર થઈ ગયા તો અઠ્યાવીસ પોઈન્ટ બાર સેન્ટીમીટર બુકમાં તમારો જવાબ સેન્ટીમીટરમાં આવી રીતે આપેલો છે ત્યારબાદ એની ગતિ ઉર્જા શોધવાની છે ઓકે ગતિ ઉર્જાનું આપણે સૂત્ર જાણીએ છીએ ગતિ ઉર્જા ઈ બરાબર વન બાય ટુ એમ વી સ્ક્વેર દેર ફોર ઈ બરાબર વન બાય ટુ એમ તરીકે એમ ઈ વી સ્ક્વેર વન બાય ટુ એમ ઈ દળ નવ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ વી વીની કિંમત આપી છે ત્રણ ગુણ્યા દસની સાત ગાત એનો વર્ગ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા નવ ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ત્રણનો વર્ગ નવ ગુણ્યા દસની સાત દુ ચૌદ તો આનો તમે જવાબ લાવશો તો આનો જવાબ મળશે ચાલીસ પોઈન્ટ પાંચ ચાલીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સત્તર સાતને ચાર અગિયારનો એકડો વધી એક ને ત્રણ ઓકે દસની માઇનસ સત્તર ઈલે ઉર્જા ગતિ ઉર્જા ઈ આ તમને મળી ઝૂલમાં ક્લિયર આને આમ પણ લખીએ કે ઈ બરાબર ચાલીસ પાંચ છે તો આમ લખી શકાય ચાલીસ પચાસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ બે પોઈન્ટ પેલી બાજુ લઈ જવું તો દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ થઈ જાય હવે આપણે ત્રિરાશી મૂકીએ શું આપણે ઉર્જા શોધવાની છે કિલો ઇલેક્ટ્રો તો પહેલાં ઇલેક્ટ્રો લાવવા માટે લખીએ કે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ બરાબર એક ઇલેક્ટ્રોવોલ્ટ તો આટલા ઝૂલ બરાબર કેટલા આમ લખીએ ત્રિરાશી કે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ બરાબર એક દેર ફોર ચાલીસ પચાસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ જૂલ બરાબર કેટલા તો આ ઊર્જા કેવા કેવી મળશે ચાલીસ પચાસ ગુણ્યા દસની માઈનસ ઓગણીસ છેદમાં એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ તો આ જવાબ કેટલો આવ્યો કેલ્ક્યુલેટ કરો કેલ્ક્યુલેટ કરવાથી જવાબ મળશે પચીસ એકત્રીસ પોઈન્ટ પચીસ પચીસ એકત્રીસ પોઈન્ટ પચીસ ઇલેક્ટ્રો વોલ્ટમાં ઇલેક્ટ્રો વોલ્ટમાં આપણને જવાબ મળ્યો છે આપણે કિલો ઇલેક્ટ્રો વૉલ્ટમાં શોધવો છે તો આને આમ પણ લખીએ ઈ બરાબર પોઈન્ટ આગળ કરી નાખો તો બે પાંચસોને બાર સોરી બે પોઈન્ટ પાંચસોને બે ચલો બે પોઈન્ટ ત્રેપન ગુણ્યા દસની ત્રણ ગાત ઇલેક્ટ્રો વોલ્ટ આમ પણ લખાયાને ને ત્રણ પોઈન્ટ આ બાદ લઈ દો તો ગાત ત્રણ ગાત થઈ જાય અને ત્રણ ગાત એટલે કિલોમાં થઈ ગયું તો ઈ બરાબર બે પોઈન્ટ ત્રેપન કિલો ઇલેક્ટ્રો તો ઉર્જા કેટલી મળી બે પોઈન્ટ ત્રેપન કિલો ઇલેક્ટ્રો ક્લિયર તો એકદમ ઇઝી દાખલા છે જો તમને થિયરીમાં ખ્યાલ આવી જાય કયું સૂત્ર ક્યારે વાપરવું તો દાખલા ગણી શકો છો